પચન ગુના. નમસ્કાર, હું ધર્મિષ્ઠા, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ગુરુ શ્રી હરિગીરજી મહારાજ ના માર્ગદર્શન નીચે મોટી સંખ્યામાં દેશ વિદેશના સાધુ સંતો જોડાયા. જૂનાગઢમાં 5 દિવસના શિવરાત્રી મેળાનું સમાપન થયું હતું, જેમાં 15 લાખ જેટલા ભાવિકોએ મેળાની મોજ માણી હતી, જેને લઈને ગીરના ક્ષેત્રના પીઠાધીશ્વર જય શ્રીકાનંદ ગીરીજી મહારાજે ગુરુ શ્રી હરિગીરજી મહારાજના માર્ગદર્શન નીચે સમગ્ર સફળ આયોજન અંગે ખુશી વ્યક્ત કરીને સંત સમાજથી લઈને પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. ગીરના ક્ષેત્રના પીઠાધીશ્વર જય શ્રીકાનંદ ગીરીજી મહારાજે જણાવ્યું હતું કે આ વર્ષે ભવનાથ તળેટીમાં યોજાયેલ શિવરાત્રી મેળો તેમના માટે પહેલો મેળો હતો. તેમાં તેઓએ તેમના ગુરુ અને અખાડા પરિષદમાં મહામંત્રી શ્રી હરિગીરજી મહારાજના માર્ગદર્શન નીચે તમામ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં સૌ ભક્તોએ મોટી સંખ્યામાં ભવનાથ દાદાના ભાવથી દર્શનનો લહાવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. સોમવારથી શરૂ થયેલા મહાશિવરાત્રીના મેળામાં 5 દિવસ દરમિયાન દેશ વિદેશથી આવેલા મોટી સંખ્યામાં સાધુ સંતોનું તેઓએ સ્વાગત કરીને આવકાર્યા હતા. આ સંતોની પધરામણીથી ભવનાથ તળેટી પાવન થઈ હતી, જેમાં લાખો યાત્રિકોએ શિવમય બનીને ભક્તિ કરવાનો અવસર માણ્યો. તેમનો પણ તેઓ આભાર વ્યક્ત કરીને ખુશી વ્યક્ત કરી હતી. પીઠાધીશ્વર જય શ્રીકાનંદ ગીરીજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે શિવરાત્રી મેળામાં પ્રથમવાર કિન્નર અખાડાને સામેલ કરવામાં આવ્યા હતા. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ નંદગીરી સહિતના તેમના અખાડાના મહામંડલેશ્વર સહિતનાઓએ પણ ઉત્સાહભેર મેળામાં ભાગ લીધો હતો અને રવેડીમાં જોડાઈને રાતે શાહી સ્નાન કર્યું હતું. તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. 5 દિવસના મેળામાં જે રીતે લાખો યાત્રિકોની સુરક્ષા સલામતી સવલતો માટે 24 કલાક ખડેપગે રહેલા જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, DIG મનિંદર પવાર, SP સૌરભસિંહ, મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, મેયર ધીરુભાઈ ગોહેલ તેમજ પોલીસ તંત્ર મહાનગરપાલિકા તંત્રએ કાબિલેદાદ કામગીરીથી આ મેળો નિર્વિઘ્ને પૂરો થયો હતો, જેમાં ભવનાથ દાદા અને દત્તાત્રેય ભગવાનની સંપૂર્ણ ખુશી અને આશીર્વાદ જોવા મળ્યા હતા. છેલ્લે પીઠાધીશ્વર જય શ્રીકાનંદ ગીરીજી પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે દરેક મીડિયા અને પત્રકારોએ મહાશિવરાત્રીના આ પાવન પર્વને દેશ વિદેશ સુધી પહોંચાડી ધર્મનો સંદેશ ફેલાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. શ્રી પંચદશનામ જૂના અખાડા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર જય શ્રીકાનંદ ગીરી મહારાજ, મુજે ગિરનાર પીઠાધીશ્વર શ્રી પંચદશનામ જૂના અખાડાને બનાયા ઉસકે બાદ એ મેરી પહેલી શિવરાત્રી હૈ. और हमारे गुरुजी मतलब हरिगिरिजी महाराज भारत के संरक्षण मंत्री है, 13 अखाड़े के महामंत्री भी है और भारतवर्ष के वो उन्होंने बहुत सारे मंदिरों बनाए हैं, मठ बनाए हैं और कुंभ मेले की फुल तैयारियां भी कर रहे हैं और हरिगिरि महाराज की अध्यक्षता के नीचे ही रह के मैं काम करती हूँ, क्योंकि गुरु गुरु रहता है. हम कितना भी बड़ा पद ले लें तो उनके आगे हम बालक ही है. मतलब अखाड़ा परिषद, पूरे भारत के साधु संत महामंडलेश्वरों, फिर पूरे अध्यक्षों, पूरे श्री महाराज, भारतवर्ष के आए हुए साधु संतों का मैं आभार व्यक्त करती हूँ. और रही बात लोक जनता की, और ये शिवरात्रि ये लोक मेला है तो भारतवर्ष के और यहाँ सौराष्ट्र के जो जो भक्त जन आए हैं उनका भी बहुत बहुत मैं धन्यवाद करती हूँ. और उसके आगे सबसे आगे प्रशासक, पुलिस और कलेक्टर साहब और पूरे नगर पालिका, यहाँ के दारा सभ्य, यहाँ के मेयर और ये लोगों ने, नगर पालिका ने इतनी अच्छी व्यवस्था की थी और सबसे अच्छी कलेक्टर साहब, पुलिस प्रशासक, ये लोगों ने हमें बहुत अच्छा सपोर्ट किया. और अगले साल का जो कुंभ था उससे इस बार मेरी गिरनार पीठाधीश्वर बनने के बाद पहली शिवरात्रि थी, पर ये शिवरात्रि इतनी अच्छी हुई है, न भूतो ना भविष्य, तो सबका मैं धन्यवाद मानती हूँ. जूनागढ़ की जनता हो और अपने गुजरात के पूरे और भारतवर्ष से इस बार पब्लिक आई थी, उनका भी बहुत बहुत धन्यवाद और आभार व्यक्त करती हूँ. अभी हमारे हरिगिरि महाराज 13 अखाड़ों के प्रमुख हैं, उन्होंने इलाहाबाद मतलब 2019 में किन्नर अखाड़ों को भी शामिल किया और पहली बार किन्नर अखाड़े वाले आचार्य महामंडलेश्वर मतलब लक्ष्मी त्रिपाठी जी भी यहाँ पधारे थे और किन्नर अखाड़े के बहुत सारे महामंडलेश्वर भी हमारा स्वागत किया और पहली बार किन्नर अखाड़ा भी अभी
मुर्गी कुंड में स्नान करने के लिए पहली बार यहाँ शामिल हुआ था, उनका भी बहुत बहुत दिल से मैं धन्यवाद करती हूँ। खास तौर से लक्ष्मी त्रिपाठी जी को, कई इतना कीमती समय निकाल के ये किन्नर अखाड़े वाले आचार्य महामंडलेश्वर है लक्ष्मी त्रिपाठी, वो भी यहाँ आए और सोना में सुगंध की। पत्रकार, पूरा इलेक्ट्रिक मीडिया, पूरा भारतवर्ष के आए हुए पत्रकारों का परिषद का, उनका भी मैं आभार व्यक्त करती हूँ। उन्होंने धर्म के लिए, राष्ट्र के लिए अच्छा मतलब लाइव प्रोग्राम दिखाया, अच्छा इलेक्ट्रिक मीडिया ने बहुत बहुत सपोर्ट हमें किया है, पत्रकार परिषद प्रेसों ने भी हमारा बहुत बहुत मतलब हमारे साथ रखे। उन्होंने धर्म और राष्ट्र प्रेम के लिए, पत्रकार जो सौराष्ट्र के थे, बाहर से भी जो आए थे, उनका भी बहुत बहुत धन्यवाद और आभार व्यक्त करती हूँ। इन्नार पीठाधीश्वर जय श्री का नंदगिरी का नमो नारायण। नंदा चौहान साथ अशोक बारोट, जय सौराष्ट्र न्यूज नेटवर्क, जूनागढ़।